શ્રીમદ્ ભાગવતનું શ્રવણ રસપાન કરવા આવેલા ભાવિક વૈષ્ણવજનો, ખૂબ જ આનંદ પ્રસન્નતા કે છેલ્લા આજે પાંચમો દિવસ એટલે કે ચાર દિવસથી આપણે સૌ સાથે મળીને માનો ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને વ્રજની યાત્રા જ કરતા હોય એક એવો અનુભવ, એક એવો આનંદ, જે આનંદ લેવામાં હજી વાર છે, પણ આ આપણા રસિયા પ્રભુની એવી કૃપા કે એમના જ પાટોત્સવના ઉપલક્ષમાં 2018 વ્રજયાત્રાની વધાઈ સ્વરૂપે આ પુષ્ટિ માધુર્ય મહોત્સવનું દાન આપણા રસિયા પ્રભુએ આપ સૌને આપ્યું છે. વાલા વૈષ્ણવો, સુરતનું હૃદય, સુરતનું ગોકુળ એટલે કે મોટા વરાછા, કે જ્યાં આપણા રસિયા પ્રભુ અનેકવિધ મનોરથ, અનેકવિધ લીલા રસનું દાન વૈષ્ણવી સૃષ્ટિને આપી રહ્યા છે. ભાગ્યશાળી જીવ એને પામી પણ રહ્યો છે. પણ ક્યારેક વિચાર કર્યો કે આપણા રસિયા ઠાકોરને ગમે છે શું? આપણે તો આપણા ગમવાની વાત કરીએ કાયમ, પણ આપણા પ્રભુને શું ગમે? ક્યારેક વિચાર કર્યો? એક વસ્તુ યાદ રાખો વાલા વૈષ્ણવો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય એમ નથી ઈચ્છતું કે એના ફોલોઅર્સ, એના અનુયાયીઓ વધતા રહે. કોઈ પણ ગુરુ એમ નથી ઈચ્છતા કે એના શિષ્યોની સંખ્યા વધતી રહે. પણ દરેક સંપ્રદાય, દરેક ધર્મ, દરેક ગુરુ એક વાત ચોક્કસ ઈચ્છે છે કે એના સેવકો નિષ્ઠાવાન હોય. જેમ કોઈ માતાને પૂછવામાં આવે કે એનું બાળક કેવું હોવું જોઈએ, માતા કહેશે કે બાળક ધનવાન બને, બલવાન બને, વિદ્યાવાન બને, ગુણવાન બને. પણ જ્યારે કોઈ ભગવદીય વલ્લભને પૂછ્યું કે વલ્લભ આપને કેવા સેવકો ગમે છે, કેવા શિષ્ય ગમે, કેવો દાસ ગમે, તો શ્રી વલ્લભે આજ્ઞા કરી કે મને તો નિષ્ઠાવાન વૈષ્ણવની જરૂર છે. જ્યારે જ્યારે સંપ્રદાયમાં, જ્યારે જ્યારે ધર્મ માટે, સંપ્રદાય માટે એ જીવની આવશ્યકતા પડે ત્યારે એ ઊભો હોય, એ પીછે હટ ના કરે. આવશ્યકતા વાલા વૈષ્ણવ નિષ્ઠાની છે. જ્યારે જ્યારે આવી કથા, આવા સત્સંગમાં આપણે આવીએ તો આપણી નિષ્ઠા વધવી જોઈએ. આ સત્સંગનું ફળ શું છે? આ ભાગવતનું ફળ શું? કે આપણી નિષ્ઠા વધે, આપણી દ્રઢતા વધે, આપણા વલ્લભ માટે, આપણા સંપ્રદાય માટે, આપણા ધર્મ માટે. આપણને વાતનું ગૌરવ લેતા જે કરે એ જ આ સત્સંગ, એ જ આ ભાગવત. કે વૈષ્ણવતાનું ગૌરવ થવું જોઈએ. જે આપણને જે વાતનો આજે સંકોચ થાય છે, તિલક કરવાનું આવે તો સંકોચ થાય, ધોતી બંડી પહેરવાનું આવે તો સંકોચ થાય, આવશ્યકતા નિષ્ઠાવાન વૈષ્ણવની છે. અમને ખૂબ આનંદ થાય કે અમારી આ પુષ્ટિધામની આ પીળી ફોજ, આ સેવા સમિતિના સર્વે કાર્યકર્તાઓ જ્યારે જ્યારે ઉત્સવ હોય
કારણ કે જેમ આપણે ઠાકોરજીની સેવામાં ધોતી વંડી પહેરીને જઈએ તો આ ઉત્સવ પણ વલ્લભની સેવા છે, એમાં આપણે ધોતી વંડી પહેરીને કેમ ના આવી શકીએ? ખૂબ આનંદ થાય, ખરેખર નજરમાં ચડે. ધોતી વંડી પહેરવાનું કારણ શું? કે ઠાકોરજીની નજરમાં ચડી જઈએ. બીજું તો આપણને શું જોઈએ છે? કે પ્રભુ કી નજર મેં આ જાય, ઉસસે બઢકર હમકો ચાહીએ ક્યા? પીળો રંગ એ ઉત્સવનો, જ્યારે જ્યારે આપણા ઘરમાં ઉત્સવ આવે ને ત્યારે આપણે ઠાકોરજીને પીળા વસ્ત્ર ધરાવીએ, ઉત્સવનો રંગ. અને લાલ રંગ છે જે ઉપરનાનો, એ પ્રેમનો રંગ છે. જ્યારે કોઈનાથી પ્રેમ થઈ જાય, આપણું હૃદય જુઓ, હાર્ટ રેડ લાલ. કોઈનાથી પ્રેમ થયો હોય તો રેડ ગુલાબ આપણે આપીએ એને. પ્રેમ કા રંગ લાલ હૈ, જે ઉત્સવ અને જે પ્રેમથી રંગાયેલો છે એ જ વૈષ્ણવ છે. વાલા વૈષ્ણવ પુષ્ટિધામને, શ્રી વલ્લભને, આપણા સંપ્રદાયને એવા નિષ્ઠાવાન પ્રેમવાન વૈષ્ણવની આવશ્યકતા છે, જે કોઈને નથી મળ્યું એ આપણને મળ્યું છે એ વાતનો ગૌરવ, જે કોઈની પાસે નથી એ આપણી પાસે છે વાતનું ગૌરવ. આખું વ્રજ મંડળ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ 84 કોષ આપણી પાસે છે. શ્રી મહાપ્રભુજી એનું દાન આપણને આપ્યું છે. આપણા નિધિ સ્વરૂપો, આપણા ગ્રંથો, 252 84 વૈષ્ણવો, શિક્ષા પત્ર, ભગવદીઓની વાણી, પદ સાહિત્ય જે આપણને મળ્યું છે વાલા વૈષ્ણવો, એ તો કોઈને મળ્યું નથી એ વાતનો ગૌરવ. ખરેખર આ ભાગવત અને એનું ફળ કે આપણે બધા આપણી વૈષ્ણવતા ઉપર ગૌરવ થતા થઈ જઈએ, આપણને આપણી જાત ઉપર ગૌરવ થાય, અને જ્યારે જ્યારે કોઈ સંપ્રદાયનું કાર્ય આવે ત્યારે આપણે બધા ઉભા રહીએ. એવા નિષ્ઠાવાન બનીએ. શ્રી વલ્લભ કબહુ કહોગે યહજુ હમારે. આપણે તો આપણા ઠાકોરને કહીએ કે ઠાકોરજી અમારા, વલ્લભને કહીએ વલ્લભ અમારા, પણ ભગવદીઓ કહે છે કે હે વલ્લભ, એવો સમય ક્યારે આવે કે જ્યારે આપ અમને કહો કે આ મારો સેવક છે? એવી વૈષ્ણવતા આપણે પ્રગટ કરવાની છે. ઘણું દુઃખ થાય કે આજે સેવા માટે, સત્સંગ માટે, સત્કર્મ માટે પ્રેરિત કરવા પડે છે. આજની સ્થિતિ કેવી બની? આ કળિયુગનો કેવો પ્રભાવ? કોઈને ભોજન કરવા માટે, કોઈને વ્યવસાય કરવા માટે, કોઈને સારા ઉદ્યોગમાં જોડાવા માટે પ્રેરિત નથી કરવા પડતા, પણ ધર્મ માટે, સત્કર્મ માટે, સેવા માટે આજે પ્રેરિત કરવા પડે છે, જાગૃત કરવા પડે છે. જેમ ભોજન કરવાથી આપણું જ ઉદર પોષિત, આપણો જ દેહ પોષણ થાય, એમ ભગવદ કાર્ય, સત્કર્મ જે ખરેખર માનવ જીવનનું પરમ ધ્યેય લક્ષ્ય છે, માનવ માનવ બને એટલું જ પર્યાપ્ત નથી વાલા વૈષ્ણવો, માનવ મહામાનવ બને. મનુષ્યત્વ દુર્લભ છે. ઠાકુર ભગવાનની કૃપાથી આપણને આ મનુષ્ય જીવન, બે હાથ, બે પગ, બે આંખ, જીભા, કાન, આ બધું મળી ગયું.
પણ હવે એ મેળવ્યા પછી શું જોવું, શું સાંભળવું, શું બોલવું, ક્યાં ચાલવું, ક્યાં ઊભા રહેવું, ક્યાં બેસવું, કોનો સંગ કરવો, કોનો સંગ ના કરવો, એનો વિવેક, એ જ મનુષ્યત્વ છે. ધર્મ માટે પ્રેરિત બનીએ. ક્ષણભંગુર જીવન છે વાલા વૈષ્ણવો, જે આપણે વારંવાર સાંભળતા આવ્યા કે એ ક્ષણભંગુર હે, ક્યાં ચાલતા ચાલતા પડી જઈએ અને ક્યાં પડેલા સૂઈ જઈએ અને એ સૂતેલો જાગે પણ નહીં, એવું આ ક્ષણભંગુર જીવન, એવું આ દુર્લભ ક્ષણભંગુર જીવનમાં જે આ સાત દિવસ આ માધુર્ય લીલાના શ્રવણના મળ્યા છે, ખરેખર આપણા બધાના જીવનનું સંભાળણું છે. અબ તો બહોત ગઈ થોડી રહી, આજે તો જોતા જોતા પાંચમો દિવસ આવી ગયો. હવે જે લાભ લેવાનો બાકી છે, અધિકથી અધિક આપ બધા લાભ લો. જે સાંભળો છો એને બસ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. નિષ્ઠાવાન બનો, ભક્તિવાન બનો, એ જ ભાવ સાથે. વધારે સમય ન લેતા, આપણા સૌના હો ભાગ્ય, કારણ કે મને તો, હું મારી વાત કરું, બોલવા કરતા સાંભળવામાં મને વધારે રુચિ છે, એટલે હું વધારે કથાઓ પણ નથી કરતો. સાંભળવાનું અને એ પણ ભાગવત મળે અને આવા વક્તા મળે. મારા નાના ભાઈ છે એટલે હું વખાણ કરું એવું નથી, આપ બધા જ પરિચિત છો કે ખરેખર આપણને બધાને ગૌરવ લેવા જેવી વાત કે આટલી સુંદર વિદ્વત્તાપૂર્ણ કે આ શાસ્ત્ર જે ભાગવત જે ભગવાનનું જ સ્વરૂપ છે એને યોગ્ય રીતે ન્યાય આપીને, નહીં તો આપણને ગમે એવી કથા તો ઘણી સાંભળવા મળે છે, પણ જે સાંભળવાથી આપણું કલ્યાણ થાય, આપણું હિત થાય, એવી કથા દુર્લભ છે. તો આ દુર્લભ કથા અને એવા જ સુગમ જેની વાણી છે એવા ગોવર્ધનેશજી આપણને મળ્યા છે, તો બસ અધિકથી અધિક આપણે બધા લાભ લઈએ. જે પણ શ્રવણ કરીએ છીએ વાલા વૈષ્ણવ, બસ એના અનુરૂપ આપણે આપણું જીવન બનાવીએ. એ જ ભાવ સાથે મારા વાક પુષ્પોને રસિયા પ્રભુના ભાગવત ભગવાનના યુગલ ચરણારવિંદમાં વિરમું છું. શ્રી ભાગવત ભગવાન કી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ઓલપાડ મોટા વરાછા વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના ધારાસભાના ઉમેદવાર એવા યોગેશભાઈ બાકરોલા તથા તેમની ટીમનું શ્રી પુષ્ટિધામ હવેલી સમિતિ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આપને સૌને વિનંતી કે મંચ પર આવી પૂજ્ય જે જે શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે. યોગેશભાઈ બાકરોલા તથા તેમની ટીમ. Thank you.
જેઓના નામ લેવામાં આવે જલ્દીથી મંચ પર આવશે. કથાના મુખ્ય મનોરથી હસુભાઈ વિરાણી બાઢડાવાળા, રાજુભાઈ દોંગા રજવાડી ટ્રાવેલર્સ, વજુભાઈ સુહાગિયા માજી કોર્પોરેટર શ્રી, મુકુંદભાઈ લાખાણી તરવડા, મથુરભાઈ લાખાણી તરવડા, પ્રવીણભાઈ લાખાણી તરવડા, દિનેશભાઈ પાદરિયા ધોળીધાર, અશોકભાઈ ભાખર, સંગીતાબેન ભાખર, ભરતભાઈ રામાણી ફાચરિયા, હરિદાસભાઈ મરજાદી, જેઓના પણ નામ લેવામાં આવે જલ્દીથી મંચ પર આવશે, આપશીની કૃપા પ્રાપ્ત કરશે. ત્યારબાદ ભરતભાઈ રામાણી ફાચરિયા, હરિદાસભાઈ મરજાદી, પ્રફુલાબેન નાંધા યુકે, કુંવરબેન સંઘાણી બેઠકજી મહિલા મંડળ, કુમુદબેન માઘાણી, નંદલાલભાઈ વેકરિયા, ભાવેશભાઈ વેકરિયા, અરવિંદભાઈ વિરાણી બાઢડા, બાલુભાઈ કેશોદ, યોગેશભાઈ બાલમુકુંદ કરિયાણા, જયેશભાઈ ઉંધાડ, વિમલભાઈ રાણપરા, કમલેશભાઈ ઉંધાડ, મનસુખભાઈ કાનાણી, મુકેશભાઈ ગજેરા ગિરિરાજ બેટરી, મનીષભાઈ ગજેરા વંડા શ્રી રાધે ગ્રુપ, કિશોરભાઈ ગજેરા શ્રી રાધે ગ્રુપ, બાલકૃષ્ણ રામાણી શ્રી રાધે ગ્રુપ, નવીનભાઈ મહેતા, હિંમતભાઈ લાખાણી તરવડા. જે પણ વૈષ્ણવોને તારીખ 26 ના રોજ ઉજવનાર છપ્પન ભોગમાં સેવાર્થી લાભાર્થી થવું હોય તે કાર્યાલયનો સંપર્ક કરે. બ્રજયાત્રાનું પાલ બુકિંગ કાર્યાલયમાં ચાલુ છે. જેઓ પણ બ્રજયાત્રાનું બુકિંગ કરવા ઈચ્છતા હોય કાર્યાલયનો સંપર્ક કરે. પૂજ્ય દાદાજીના બેટીજી ચિરંજી પ્રીતિરાજા બેટીજીના લાલાજીનો ચિરંજી સપ્તકજીનો શુભ યજ્ઞોપવિત સંસ્કાર જયપુર ખાતે ઉજવવા જઈ રહ્યો છે. આગામી જાન્યુઆરી માસમાં જે વૈષ્ણવ આ પ્રસ્તાવમાં સેવાર્થી લાભાર્થી થવા ઈચ્છતા હોય તે કાર્યાલયનો સંપર્ક કરે. બ્રહ્મ સંબંધ પધરામણી તપેલી માટે પણ આપ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. કિરીટભાઈ કાબરિયા જલ્દીથી મંચ પર આવી આપશ્રીની કૃપા પ્રાપ્ત કરશે. ધરન કી જય, શ્રી ગોકુલ કે રસિયા કી જય, આવો ભગવદ કથા કી ઓર હમ સબ આગે બઢે. ઘણા દિવસો સુધી નંદ મહોત્સવ ચાલ્યો અને પછી આ બ્રજવાસીઓને કંસનો કર ચૂકવવો પડતો એટલે બધા નંદ બાબા અને ગ્વાલબાલ બધા કર ચૂકવવા માટે મથુરા ગયા. ત્યાંથી પછી વસુદેવજીને મળ્યા. વસુદેવજી જાણતા હતા કે બાળકને ત્યાં ગોકુલ પધરાવીને આવ્યા છે એટલે હવે બ્રજમાં ઉત્પાતો તો થશે.
એટલે પછી નંદરાયજીને કહ્યું કે નેહસ્તે હમ બહુતિતમ સત્ય પાતાશ્ચ ગોકુલે, બાબા આપનો મિલનો હો ગયો, બાપ જલ્દી આપ ગોકુલ પહોંચો. ઓર નંદરાયજી ગોકુલ પહોંચે વાકે પહેલે કોણ આગ્યો હતો વહાં પે? પૂતના. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતની શિશુશ્ચાર નિગ્નંતે પુરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતની, પૂતના કેસી થી? બાલ ઘાતિની. દેખો ભાઈ, ગોકુલ કી લીલા આ ગઈ તો થોડી બ્રજભાષા તો આઈ ગઈ વિશેષ રૂપ સે, એક નેચરલ સહજ આવી જશે. તો હું ગુજરાતી એવું છોડીશ નહીં, પણ હવે ઓલાની માત્ર વધી જશે. હા, કારણ કે બ્રજ કી કેસી બઢિયા મીઠી મીઠી ભાષા ઠાકુરજી કી. નહીં પણ બધા સમજે જ છે, એવું કંઈ નથી. બ્રજભાષા હિન્દી બધા ટીવી સિરિયલ પિક્ચરો બધા જુએ જ છે ને.